નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોકસમાં હું પ્રાપ્તિ પંડ્યા આપનું સ્વાગત કરું છું. ન્યૂઝ ફોકસની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. અમેરિકાની ચૂંટણીમાં ફેસબુક પાસેથી ડેટા ચોરીના આરોપી કેમ્બ્રિજ એનાલિટિકા સાથે કોંગ્રેસની સાંઠગાંઠ હોવાનો ભાજપાનો આરોપ. રવિશંકર પ્રસાદે કોંગ્રેસને પ્રશ્નો પૂછતા કહ્યું, આ કંપની સાથેના રાહુલ ગાંધીના સંબંધોની સ્પષ્ટતા કરો. પારસીઓના નવા વર્ષે ઉદવાડાને ફ્રી વાઇફાઈની ભેટ. પારસીઓની વસ્તીવાળા આદર્શ ગામ ઉદવાડામાં ફ્રી વાઇફાઈથી ગ્રામજનોમાં ઉલ્લાસ. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની હાજરીમાં શ્રી મનોજ સિન્હાએ કરાવ્યો શુભારંભ. દિવ્યાંગોને કેન્દ્ર સરકારની ભેટ. મેડિકલ પીજીમાં પ્રવેશ માટે આરક્ષણ કોટા 3% વધારી 5% કરાયો. દિવ્યાંગતાના 21 માપદંડોમાં આવતા તમામ વિદ્યાર્થીઓને મળશે લાભ. તો સાથે વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડેના દિવસે દિવ્યાંગોનો યોજાયો અનોખો ફેશન શો. ડાઉન સિન્ડ્રોમ ધરાવતા આરજવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ. અવિશ્વાસના પ્રસ્તાવ અંગે અધ્યક્ષની ચેમ્બરમાં થઈ ચર્ચા. આવતીકાલે બપોરે ગૃહમાં દાખલ થશે દરખાસ્ત. વિરોધ પક્ષે વિધાનસભા અધ્યક્ષ ઉપર પક્ષપાતના લગાવ્યા છે આરોપ. પાણીની તંગીની ચિંતા વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકોને આપ્યા સારા સમાચાર. 31 જુલાઈ સુધી પીવાનું પાણી પૂરું પાડવા માસ્ટર પ્લાન તૈયાર. કોઈને નહીં નડે પીવાના પાણીની સમસ્યા તેવું જણાવતા મુખ્યમંત્રી. આજે થઈ આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગ્રીન કવર વધારી વૃક્ષાચ્છાદિત વિસ્તારમાં ગુજરાતને અગ્રીમ બનાવવા દર્શાવી પ્રતિબદ્ધતા. જીવનની પાનખરે 1000 વૃક્ષો વાવી પ્રકૃતિમાં પ્રાણ પૂરી યુવાનોને પ્રેરણા આપતા 80 વર્ષીય ચકુભાઈ. કેન્યામાં અંતિમ સફેદ નર ગેંડાના અસ્તિત્વનો અંત. આવનારી પેઢી નહીં જોઈ શકે ઉત્તરી સફેદ ગેંડા. સુડાન નામનો આ ગેંડો તેની પ્રજાતિનો અંતિમ નર હતો. સમાચાર વિગતવાર જોઈએ. ભાજપે કોંગ્રેસ પાર્ટી પર વિવાદિત કેમ્બ્રિજ એનાલિટિકા સાથે સંબંધોનો આરોપ લગાવ્યો હતો. કેમ્બ્રિજ એનાલિટિકા કંપની ગેરકાયદેસર રીતો અપનાવી દુનિયાભરમાં ચૂંટણીને પ્રભાવિત કરવામાં બદનામ છે. જોઈએ એક ખાસ રિપોર્ટ. કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે જણાવ્યું છે કે સરકાર પ્રેસ અને સોશિયલ મીડિયા પર વિચારોની અભિવ્યક્તિનું સમર્થન કરે છે, પરંતુ તેના દુરૂપયોગના વિરુદ્ધ છે અને તેને સહન નહીં કરે. આ તરફ ફેસબુકના ડેટા લીક કરનાર અને કેટલાક દેશોમાં ચૂંટણીઓને ગેરકાયદેસર રીતે પ્રભાવિત કરવાવાળી કંપની કેમ્બ્રિજ એનાલિટિકા પર સવાલ ઉઠાવતા રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પાસે જવાબ માંગ્યો છે કે કોંગ્રેસ આ કંપની સાથેના રાહુલ ગાંધીના સંબંધને સ્પષ્ટ કરે. મેરા આજ કે દિન કોંગ્રેસ પાર્ટી સે કુછ સવાલ હૈ, ઇસ સવાલ કા જવાબ દે કોંગ્રેસ પાર્ટી. ક્યા કોંગ્રેસ પાર્ટી અબ ચુનાવ જીતને કે લીએ ડેટા કે મેનીપ્યુલેશન ઓફ થેફ્ટ પે નિર્ભર કરેગી? કોંગ્રેસ પાર્ટી દૂસરા સવાલ હમારા યે હૈ કે જિસ તરહ કે રાસ્તો કો વો અપનાતે હૈ સેક્સ સ્લીવ્સ એન્ડ ફેક ન્યૂઝ, ક્યા કોંગ્રેસ પાર્ટી હિન્દુસ્તાન કે વોટરો કો પ્રભાવિત કરને કે લીએ ઇનકે માધ્યમ સે વહી રાસ્તે અપનાને જા રહી? ક્યોંકિ ઉન્હોને બકાયદે ઉસકો ઓન અપ કિયા હૈ કે હમ યે કરતે હૈ. इससे जुड़ा हुआ सवाल एक तीसरा है कि कैम्ब्रिज एनालिटिका का राहुल गांधी के सोशल मीडिया प्रोफाइल में क्या प्रेजेंस है? लगभग 1000 वेबसाइट्स और 10000 ऐसे इंडिविजुअल्स थे, 10000 ऐसे व्यक्ति और 1000 ऐसी वेबसाइट थी जिन्होंने 2014 के भारतीय जनता पार्टी के इलेक्शन कैंपेन की सफलता की ક્રેડિટ લેને કી કોશિશ કી. ઉલ્લેખનીય છે કે ફેસબુક પાસેથી ડેટા લઈ કેમ્બ્રિજ એનાલિટિકા નામની કંપનીએ ટ્રમ્પને ચૂંટણી પ્રચારમાં મદદ કરી હતી. તો આ તરફ કેન્યામાં પણ ડેટા આપી ચૂંટણીને પ્રભાવિત કરવામાં આવી હોવાની આશંકાઓ છે. તો ભારતમાં પણ આ રીતની ગેરરીતિનો આરોપ ભારતીય જનતા પાર્ટીએ લગાવ્યો છે.
તાજેતરમાં જ થયેલી રાજ્યોની ચૂંટણી દરમિયાન અચાનક જ રાહુલ ગાંધીની સોશિયલ સાઇટના ફોલોઅર્સ વધી જવાથી શંકા ઉભી થઈ હતી, ત્યારે હવે આગામી સમયમાં કર્ણાટક જેવા મોટા રાજ્યમાં ચૂંટણી થવા જઈ રહી છે તથા આવતા વર્ષે લોકસભાની ચૂંટણી આવશે તેવામાં આ પ્રકારની એક કેમ્પેઇન કંપની એટલે કે કેમ્બ્રિજ એનાલિટિકા જે ચૂંટણી પ્રચારમાં પોતાના કેટલાક પ્રકારના ગેરકાયદેસર એજન્ડા ચલાવે છે. કોંગ્રેસે આવી કંપની સાથે કરાર કરીને ચૂંટણી જીતવાના પ્રયાસો કર્યા છે તેવા ભાજપના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે અને તેવામાં હવે જોવાનું એ રહ્યું છે કે કોંગ્રેસનું આ બાબતે શું કહેવું છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. કેન્દ્રીય સંચાર મંત્રી મનોજ સિન્હાએ આજે ગુજરાતના વલસાડ જિલ્લાના ઉદવાડા ગામમાં ફ્રી વાઇફાઇ સેવાનો શુભારંભ કર્યો હતો. નવી દિલ્હીમાં આયોજિત આ કાર્યક્રમમાં માહિતી અને પ્રસારણ મંત્રી પણ હાજર રહ્યા હતા. તેમણે સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ આ ગામને દત્તક લીધેલ છે અને પોતાના સંબોધનમાં સ્મૃતિ ઇરાનીએ બીએસએનએલનો આભાર વ્યક્ત કર્યો હતો. કેન્દ્રીય સંચાર મંત્રી મનોજ સિન્હાએ જણાવ્યું કે સૌથી સસ્તો ડેટા હવે ભારતમાં છે. તેમણે જણાવ્યું કે વાઇફાઇ જેવી આધુનિક તકનીકને ગામ સુધી પહોંચાડવી એ પ્રધાનમંત્રીના ડિજિટલ ઇન્ડિયાના વિઝનને પૂરું કરવા તરફનું સાર્થક પગલું છે. આ ફ્રી વાઇફાઇ સેવાથી ગામમાં હર્ષોલ્લાસનું વાતાવરણ સર્જાયું હતું. આજ મેં વિશેષ રૂપે મનોજ સિન્હાજી કે પ્રતિ, બીએસએનએલ પરિવાર કે પ્રતિ આપનો આભાર વ્યક્ત કરતી હું. પ્રધાનમંત્રીજી દ્વારા પ્રેરિત સાંસદ આદર્શ ગ્રામ મેં આજ ઉડવડા મેં વિશેષ આપને બીએસએનએલ કી ઓર સે ન સિર્ફ લોકતંત્ર કો ઓર સશક્ત કિયા હૈ બલ્કિ એક સિવિલાઇઝેશનલ હેરિટેજ હૈ જો ઉડવડા મેં આજ બસતી હૈ. તો અગર હમારે પાસ્ટ ઓર પ્રેઝન્ટ કે બીચ મેં ફ્યુચર કે લિયે બ્રિજ બનતા હૈ કોઈ તો બીએસએનએલ ઉસકા હકદાર હૈ. ઇસકે લિયે મેં આભાર વ્યક્ત કરતી હું. મેડિકલ પોસ્ટ ગ્રેજ્યુએશનના પાઠ્યક્રમોમાં દિવ્યાંગો માટે રાહત આપતા સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રવેશ માટે આરક્ષણ ક્વોટા 3% વધારી 5% કરી દીધો છે. તેનો લાભ દિવ્યાંગતાના 21 માપદંડોમાં આવતા તમામ વિદ્યાર્થીઓને મળશે. આ નિયમમાં ફેરફાર બાદ કાઉન્સિલ માટે ઉપયોગમાં લેવાતા ડીજીએચએસ સોફ્ટવેરમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે જેથી તેઓ આ નિયમ મુજબ પોતાની નોંધણી કરાવી શકે. સીટો ઉપર નોંધણી કરતા પહેલા તેમનું ચિકિત્સા પરીક્ષણ પણ કરવામાં આવશે જેથી દિવ્યાંગતાનું સ્તર નક્કી કરી શકાય અને આરક્ષિત ક્વોટા મુજબ તેમને પ્રવેશ આપી શકાય. ગોલ્ડ કોસ્ટમાં રમાનારી કોમનવેલ્થ ગેમ 2018 માટે ભારતીય કુસ્તી ટીમે જોરશોરથી તૈયારી આરંભી દીધી છે. સુશીલ કુમાર ફરી એક વખત વિશ્વને પોતાનું કૌવત દેખાડવા માટે આતુર છે. જોઈએ એક રિપોર્ટ. આ મહાતૈયારી છે કોમનવેલ્થ ગેમ્સ માટેની. સુશીલની નજર ગોલ્ડ મેડલ પર છે અને એ માટે જ પોતાના પુનરાગમનને દમદાર બનાવવા માટે ટ્રેનિંગમાં કોઈ કસર છોડવા માંગતા નથી સુશીલ. સુશીલ વિરોધી પહેલવાન ઉપર હાવી થઈ જવા આતુર છે. 2 વખતનો ઓલિમ્પિક પદક વિજેતા આ પહેલવાન દિવસ રાત એક કરીને પોતાનું પ્રદર્શન સર્વોત્તમ બનાવવા મથી રહ્યો છે અને એટલા માટે જ જ્યોર્જિયન કોચના માર્ગદર્શન નીચે પરસેવો પાડી રહ્યો છે. पूरी टीम बड़ी फिट है और मैं मानता हूं कि ज्यादा से ज्यादा मेडल हमारे हों क्योंकि कड़े अभ्यास से सब लोग गुजर रहे हैं और बस कोशिश करेंगे कि पूरी टीम भी अच्छा करे. जानकारों नु मानिए तो आ वक्त कॉमनवेल्थ गेम्स में कुश्ती में मेडल जीती लावो एटलू ज आसान नहीं रहे जेटलू अगाउना वर्षों में बनतु हतु. सुशील ना मते 2014 ना वर्ष में आ स्पर्धा वधारे अघरी बनी छे केम के आ वक्त ऑस्ट्रेलिया अने रशियन पहलवान पण कन्वर्ट थईने गेम में भाग लई शके छे. किसी कंट्री को मत देखो लेकिन ये जो ऑस्ट्रेलिया है या ये जो कंट्री है ना इंग्लैंड इन में से ये जो रशियन कंट्री है इनके पहलवान यहाँ कन्वर्ट हो चुके हैं. तो कन्वर्ट हो गए हैं. आप कंट्री को मत देखो वहां की जो लिस्ट आती है उसको देखो क्योंकि कुछ पहलवान रशियन कंट्रीज के हैं जो इनमें अपने आ चुके हैं. સુશીલ ઉપરાંત 65 કિલોગ્રામ વજનમાં બજરંગ પણ મોટી આશા છે. બજરંગ ઉપરાંત મહિલા ખેલાડીઓમાં ગીતા ફોગટ, દિનેશ ફોગટ અને બબીતા ફોગટ ફરી વખત પોતાના નામની ધૂમ મચાવવા તૈયાર છે.
पूरी उम्मीद है क्योंकि उसे पिछली बार कॉमनवेल्थ गेम्स में उसका सिल्वर आया था, गेम्स में सिल्वर मेडल आया था, वर्ल्ड चैंपियनशिप में ब्रॉन्ज मेडल है, एशिया चैंपियन है, इसलिए उम्मीद है कि मैं तो पूरी आशा रखता हूँ कि वो देश के लिए खेलों में गोल्ड लेके आएगा। ભારતીય કુસ્તી દળે 2014 માં કોમનવેલ્થ ગેમ્સમાં 5 મેડલ જીત્યા હતા અને કેનેડા બાદ બીજા સ્થાને રહી હતી. એવામાં આ વખતે ભારતીય ટીમ પોતાના ગ્રાફને વધારે ઉપર લઈ જવા માટે તૈયાર છે. ગમે તેમ આ વખતે સૌથી વધુ નજર સુશીલ કુમાર પર ટકેલી રહેશે, જે લાંબા સમય બાદ ફરી વખત વિશ્વને પોતાની ઓળખ આપવા આતુર છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આજે વિધાનસભામાં વિપક્ષે સરકારને ઘેરતા પ્રશ્નોત્તરી કરી હતી, જેમાં કોંગ્રેસના ધારાસભ્ય પૂજાભાઈ વંશે ભાજપ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું કે સરકારે વાયબ્રન્ટ સમિટમાં ટાટા નેનો મોટર્સને 32,000 કરોડ રૂપિયાની જુદી જુદી પ્રકારે સહાય આપી કરાર કર્યા છે, તે મુજબ કંપની કામ કરે છે કે કેમ. તેમાં રાજ્ય સરકારે જવાબ આપ્યો હતો કે જોગવાઈની શરતોને ટાટા નેનો કાર મોટર્સે ભંગ કર્યો છે. ઉપરાંત અલ્પેશ ઠાકોરે પાણીનો પ્રશ્ન ઉઠાવી ઉદ્યોગકારોને પાણી પહોંચાડવાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય અતીત જોશીપુરા અને અશ્વિન કોટવાલના આદિવાસી મુદ્દે આક્ષેપોનો જવાબ આપતા આદિજાતિ અને મહિલા બાળ વિકાસ કલ્યાણ મંત્રી ગણપત વસાવાએ આ અંગે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આદિવાસીઓના જંગલ જમીન અને તેમના હક્કોના રક્ષણ માટે કટિબદ્ધ છે. આદિવાસી સમાજના આરોગ્ય, પાણી, શિક્ષણ, 24 કલાક વીજળી, 108 એમ્બ્યુલન્સ, આ બધી જ સુવિધા ભારતીય જનતા પાર્ટીના રાજમાં તેમને મળી છે. તો બીજી બાજુ અધ્યક્ષ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ અંગે પણ અધ્યક્ષની ચેમ્બરમાં ચર્ચા કરવામાં આવી, જેમાં પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા, સંસદીય મંત્રી પ્રદીપસિંહ તેમજ ભાજપના દંડક પંકજ દેસાઈ હાજર હતા, જેમાં આવતીકાલે વિધાનસભામાં બપોરે 12 વાગ્યા બાદ આ દરખાસ્ત દાખલ કરવામાં આવશે. સાથે જ આ એક ઐતિહાસિક ઘટના બની રહેશે. ઉલ્લેખનીય છે કે વિરોધ પક્ષે વિધાનસભા અધ્યક્ષ પર પક્ષપાતના આરોપ લગાવ્યા છે. અંબાજીથી લઈને ઉમરગામ સુધીના આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે આ રાજ્ય સરકારે ફાળવી છે. 90 પહેલાની બધી જ સરકારોમાં આદિજાતિ વિભાગનું બજેટ 250 કરોડ કરતા ક્યારે પણ આગળ વધ્યું નથી. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી આદિવાસી સમાજનું બજેટ વધ્યું છે. કોંગ્રેસનું ટોટલ 40 વર્ષનું બજેટ માત્ર 6,500 કરોડ છે. ભારતીય જનતા પાર્ટીનું છેલ્લા 15 વર્ષનું બજેટ લગભગ 72,000 કરોડ કરતા પણ વધારે છે. રાજ્યમાં પાણીની તંગીના સમાચાર બાદ લોકો પીવાના પાણી માટે પણ ચિંતિત હતા, પરંતુ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકોને રાહત આપતા જણાવ્યું છે કે રાજ્યમાં કોઈને પણ પીવાના પાણીની સમસ્યા નહીં થાય, રાજ્ય પાસે પૂરતું પાણી છે. વધુમાં તેમણે જણાવ્યું કે 31 જુલાઈ સુધી પીવાના પાણી માટેનો માસ્ટર પ્લાન બનાવી દીધો છે, જેમાં પીવાના પાણીમાં ક્યાંય કોઈને કોઈ તકલીફ ન પડે તે અંગેની વ્યવસ્થા રાજ્ય સરકારે બનાવી છે. તેમજ જિલ્લા કલેક્ટરને પણ આદેશ આપવામાં આવ્યા છે કે દર અઠવાડિયે પાણી સમિતિની મીટીંગ મળે અને દરેક ડિપાર્ટમેન્ટનું કોઓર્ડિનેશન કરવામાં આવે. ઉપરાંત ટેન્કરો દ્વારા છૂટથી લોકોને પાણી આપવામાં આવશે તેમ પણ ઉમેર્યું હતું. અગાઉ પણ કીધું છે, આજે પણ ગુજરાતની જનતાને હું એશ્યોર કરું છું કે જુલાઈ 31 સુધી ગુજરાતમાં પીવાના પાણી અંગેની સરકારે ટોટલ માસ્ટર પ્લાન બનાવી લીધો છે, પૂરતું પાણી છે અને પીવાના પાણીમાં ક્યાંય તકલીફ નહીં પડે એ પ્રકારની આખી વ્યવસ્થા રાજ્ય સરકારે બનાવી છે. જિલ્લા કલેક્ટરોને પણ આદેશ અપાણા છે, દર અઠવાડિયે પાણી સમિતિની મીટીંગ મળે, બધા ડિપાર્ટમેન્ટનું કોઓર્ડિનેશન થાય, ટેન્કરો પણ છૂટથી આપવા કે જેથી કરીને ક્યાંય લોકોને પીવા માટે ને વાપરવા માટે પાણીની તકલીફ ન પડે એ દિશામાં સરકારે છૂટ આપી છે. આજે વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસ છે, જેની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ ખાતેની પ્રકાશ દિવ્યાંગ બાળકોના રેસીડેન્શિયલ સ્કૂલમાં વિવિધ શાળાના ડાઉન સિન્ડ્રોમ બાળકો સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બાળકોએ ખૂબ જ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત કરતા ઉપસ્થિત સૌ કોઈ મંત્રમુગ્ધ થયા હતા. જોઈએ એક રિપોર્ટ. ડાઉન સિન્ડ્રોમથી પીડાતા બાળકોને પ્રોત્સાહિત કરવા અને તેમનું મનોબળ મજબૂત કરવા માટે દિવ્યાંગોની શાળા પ્રકાશ શાળામાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 100થી પણ વધુ બાળકોએ ભાગ લીધો હતો અને આ બાળકોએ સોલો રેમ્પવોક, કપલ રેમ્પવોક, નાટક, ડાન્સની પ્રવૃત્તિ કરીને ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા. લોકોને ખ્યાલ આવે કે આ બાળકો એ સ્પેશિયલ ચિલ્ડ્રન છે,
મંદબુદ્ધિના બાળકોને થોડા વધારે સમયની અને વધારે પ્રેમની જરૂર છે, અને એ જાગૃતિ લોકોમાં આવે એના માટેના અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. ડાઉન સિન્ડ્રોમ એક આનુવંશિક અને જીનેટિક વિકાર છે જે વધુ ક્રોમોઝોમ 21ને લીધે થાય છે. સામાન્ય રીતે ગર્ભાવસ્થા દરમિયાન બાળક પોતાના માતા પિતા પાસેથી 46 ક્રોમોઝોમ પ્રાપ્ત કરે છે, પરંતુ ડાઉન સિન્ડ્રોમની સમસ્યા ધરાવતા બાળકોમાં એક ક્રોમોઝોમ વધુ હોય છે. અહીં અમારી જે પ્રકાશ નિવાસી શાળા છે એની અંદર આજે 60-70 બાળકો રેસિડન્ટ સ્કૂલની અંદર તાલીમ લઈ રહ્યા છે. એ લોકોને આઈક્યુ વાઇઝ અને ઉંમર વાઇઝ અમે ડિવાઇડ કરીએ છીએ. દરેક ગ્રુપમાં પ્રાઇમરી ગ્રુપથી લઈને અમે સેકન્ડરી, હાયર સેકન્ડરી અને વોકેશનલ ગ્રુપ સુધી તાલીમ આપીએ છીએ. અહીં અમારા વર્કશોપ પણ ચાલે છે જેમાં કોળિયાનું, ફાઇલનું, પગલુછણિયાનું અને એના વર્કશોપ અમે એનું સેલિંગ પણ કરીએ છીએ. બાળકો જાતે તૈયાર કરે છે. આ કાર્યક્રમમાં બાળકોનો ઉત્સાહ વધારવા માટે આવેલા તેમના માતા પિતાએ પોતાના બાળકોનું અદભુત કૌશલ્ય જોઈ ગર્વની લાગણી અનુભવી હતી. સારી રીતે બધું એને જાતે કરી લે છે, લખે છે, પછી એક્ટિવિટીઝમાં આગળ પડતો છે. તો મારા બાળકને જે એક્ટિવિટીમાં જે કંઈ શીખવાડવામાં આવે છે એટલું અમે શીખવાડી શકતા નથી ઘરે, એટલી એક્ટિવિટી અહીંયા રોજેરોજ જુદા જુદા પ્રકારની કરવામાં આવે છે. ડાઉન સિન્ડ્રોમથી પીડાતા બાળકોને ઇલાજથી પણ વધારે પ્રેમ, લાગણી અને હૂંફની જરૂરિયાત હોય છે. જો આવા બાળકોને સ્પીચ થેરાપી, ફિઝિયોથેરાપી વગેરે જેવી ટ્રીટમેન્ટ મળવામાં આવે અને થોડી મદદ કરવામાં આવે તો તે સામાન્ય બાળકોની જેમ પણ કાર્ય કરી શકે છે. દૂરદર્શન સમાચાર માટે અમદાવાદથી લક્ષ્મણ રાજપૂત સાથે મેઘના દેવનો રિપોર્ટ. સદવિચાર પરિવાર અને ડાઉન સિન્ડ્રોમ વેલફેર ક્લબ દ્વારા વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રોગ્રામ દરમિયાન આરજવ નામના દિવ્યાંગ યુવાને કીબોર્ડ્સ પર રાષ્ટ્રગાન વગાડી યંગેસ્ટ કીબોર્ડ સ્પેશિયલ પ્લેયરનો વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તેમણે આ રેકોર્ડ 80% વિકલાંગતાની કેટેગરીમાં સર્જ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન દિવ્યાંગ બાળકોએ ડાન્સ, સંગીત વગેરે જેવી અનેક પ્રવૃત્તિઓ કરી હતી. रिकॉर्ड बनाया आपने, वर्ल्ड रिकॉर्ड्स इंडिया में आपका नाम दर्ज हुआ है, कैसा लग रहा है आपको? बहुत अच्छा लग रहा है यार, लेकिन सड़क घंटी हो गए. ये था यंगेस्ट कीबोर्ड प्लेयर इन स्पेशल स्पेशली एबल कैटेगरी, और आज उसने नेशनल एंथम बजा के नया रिकॉर्ड किया है. और आज हमारी टीम आई थी, इसके पहले भी उसको सुन चुकी है, और आज हमने ये रिकॉर्ड रजिस्टर्ड किया है वर्ल्ड रिकॉर्ड्स ऑफ इंडिया में. लास्ट 10 ईयर्स से आरजव पियानो बजा रहा है और जनगण मन की प्रैक्टिस भी लास्ट 5 ईयर्स से वो कर रहा है, और लगातार 1 मंथ लास्ट वो प्रैक्टिस करता 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 रहा और आज उसने ये अचीवमेंट लिया है. इतनी खुशी हुई रही, इतनी खुशी रही, एक आंख से खुशी है और एक आंख से गम था. जो पहले गम था तो आज खुशी में बदल गया. ગુજરાતનો પશ્ચિમ દક્ષિણ ભાગ એટલે સૌરાષ્ટ્ર, ઉચ્ચ ભૂમિના ખડકોનો ભાગ એટલે સૌરાષ્ટ્ર. એક સમયે 4112 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં જંગલ આવેલું હતું. સૌરાષ્ટ્રની ભૂગોળ અને ભાતીગળ સંસ્કૃતિમાં ગીરના જંગલનું અનોખું મહત્વ છે. જોઈએ એક રિપોર્ટ. સૌરાષ્ટ્રમાં ગીરનું જંગલ જૂનાગઢ, સોમનાથ અને અમરેલી જિલ્લામાં ફેલાયેલું છે. આ જંગલ વિશ્વભરમાં સિંહોના વસવાટ માટે પ્રસિદ્ધ છે. આ જંગલ સૂકા પાનખર પ્રકારનું જંગલ છે. મુખ્યત્વે અહીં સાગ, કડાયો, બોર, કરમદા, આમળા, વાંસ અને સીસમ જેવા વૃક્ષો જોવા મળે છે. વિવિધ પ્રકારની જડીબુટ્ટીઓ સાથે સૂકા અને લીલા ઘાસનું પ્રમાણ પણ અહીં વધારે માત્રામાં જોવા મળે છે. ગીરના આ જંગલોમાં 10થી વધુ નદીઓ સહિત અનેક ઝરણાઓ પણ વહે છે, પરંતુ ઉનાળાની શરૂઆત થતાં આ બધી જ નદીઓ સૂકાવા લાગે છે. સડકો સુમસામ બની જાય છે, પ્રવાસીઓની સંખ્યા પણ નહિવત રહે છે. આ જંગલમાં આશ્રિત રહેતા અનેક વન્ય જીવોને પણ ઉનાળો અકળાવે છે. પાણીના કુદરતી સ્ત્રોતો સુકાઈ જતા આ વન્ય જીવોને પાણી માટે ઠેર ઠેર ભટકવું પડે છે. સૂકા વૃક્ષો ધરાવતું આ જંગલ ગીર બોર્ડરના ગામોમાં વસતા માનવો માટે અનમોલ ભેટ છે.
કારણ કે જો આ જંગલ બારેમાસ લીલું હોત તો આ માનવો માટે ઉનાળામાં પાણી મેળવવું મુશ્કેલ બની જાત. પ્રકૃતિ આપણા માટે એક સરસ મજાની લાજવાબ ભેટ આપી છે કે સાગ ના પાન સુકાઈ જશે, સુકાઈ જાય એટલે જરૂરિયાત જે છે એ નહીવત થઈ જશે. સાગ જે છે બેઝિકલી એના સોર્સ જે મૂળ જે છે એ જમીન સાથે જોડાયેલા છે, જમીન સાથે જોડાયેલા હોવાથી પાણીના સ્ત્રોતને ઉપર લઈ આવે છે. જયારે પોતાની જરૂરિયાત છે એ સીમિત કરી દીધી, પાન ખરી ગયા છે, એટલે પોતાની જરૂરિયાત સીમિત કરીને પણ પ્રકૃતિ આપણને જીવંત રાખે છે અને પાણીના સ્ત્રોતને ઉપર લઈ આવે છે. એક ઉમદાર સેવા છે આ પ્રકારની. બીજી વસ્તુ સાહેબ કે 30% જે આપણું હરિયાળું જંગલ છે એ 30% જંગલથી આપણું હરણ છે, સાંભર છે, નીલગાય છે, આવા જે બધા પ્રાણીઓ છે એની જરૂરિયાતો સંતોષાઈ જશે. આ બધાની એક ચેનલ છે સાહેબ. પાનખર દરમિયાન પાન ખરી જવાના કારણે વૃક્ષોને પાણીની ઓછી જરૂર પડે છે અને આ જ કારણે ભૂગર્ભ જળ જળવાઈ રહે છે અને આ જ જળ ત્યાં વસતા માનવ માટે આશીર્વાદરૂપ ફળે છે. આથી જ ગીર બોર્ડરના ગામના લોકો ગ્રીષ્મ ઋતુ દરમિયાન ગીર જંગલને તળપદી ભાષામાં વેરાન બગડો કહે છે. ગીર સોમનાથથી જનાર્દન ઉપાધ્યાયનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ધોરાજીથી 12 કિલોમીટર દૂર આવેલા ઈશ્વરિયા ગામના 80 વર્ષના વૃદ્ધ યુવાનોને પણ શરમાવે એવી કામગીરી કરતા આ વિસ્તારના લોકો તેમને નમન કરી રહ્યા છે. તેઓ પ્રકૃતિ બચાવવા અને તેને લીલીછમ રાખવા માટે અનેક પ્રયાસ કરે છે. ત્યારે વિશ્વ વન દિવસ નિમિત્તે જાણીએ તેમના વિશે. ધોરાજીના ઈશ્વરિયા ગામે રહેતા 80 વર્ષીય ધરતીપુત્ર ચકુભાઈ પટેલને બાળપણથી જ પ્રકૃતિ પ્રત્યે અગાધ પ્રેમ છે. તેઓ છેલ્લા 10 વર્ષથી વૃક્ષો વાવી તેનું જાતે જ જતન કરે છે અને ખૂબ જ ગૌરવની વાત છે કે દરરોજ વહેલી સવારે ઉઠી તેમની આસપાસના ગામમાં પણ તેમણે વાવેલા વૃક્ષોને પાણી પીવડાવી તેની માવજત કરવાનો તેમનો નિત્યક્રમ છે. ખેડૂત ખોદે પડખે પોતી ધૂળ હોય એટલે માલધારી જાણવા કાપે એ હવે સમજવા હાવ બની ગયા અને હવે કાપતા નથી કોઈ. અરે કોઈ ખેડૂત ધૂળ ખોદવા નથી જતા, નકા પોતું હોય ને ધૂળ ખોદે જાણવું પડી જાય, એનો વિકાસ ન થાય. આ મોટા ઝાડ થાય તે પછી આવા ઝાડ થાય તે પછી એને કાપવાના છે તો એની આવજ વધે. પણ નાનું ઝાડને કાપવો એટલે એનું રૂક્ષ વયુ જાય. ચકુભાઈએ એકલા હાથે હમણાં સુધી 1000થી પણ વધુ વૃક્ષોનું વાવેતર કરી પ્રકૃતિમાં પ્રાણ પૂર્યા છે. ચકુભાઈના આ ઉમદા કાર્યથી ઈશ્વરિયા ગામના સ્થાનિકો પણ તેમની પાસેથી પ્રેરણા મેળવે છે અને સ્થાનિક શારદાબેન દેસાઈનું કહેવું છે કે વૃક્ષો વાવીને તેમનું જતન કરી વધુમાં વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરવો જોઈએ. કુદરતી સૌંદર્ય વધારવા માટે વૃક્ષો ખૂબ જ જરૂરી છે. વૃક્ષોથી વરસાદનું આગમન થાય છે, વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ ખેંચી લે છે અને ઓક્સિજન બહાર કાઢે છે, વાતાવરણને પણ પ્રફુલ્લિત કરે છે. ત્યારે વિશ્વ વન દિવસ પર આવો સંકલ્પ કરીએ કે જીવનમાં આવતા તમામ સુખ દુઃખના પ્રસંગે એક વૃક્ષ વાવીએ અને તેનું જતન કરી પ્રકૃતિને બચાવીએ. દૂરદર્શન સમાચાર માટે પોરબંદરથી ગૌરાંગ રૂધાણીનો રિપોર્ટ. આજે વિશ્વ વન દિવસ છે અને આપણે વન સંરક્ષણની વાતો કરીએ છીએ ત્યારે કેન્યાથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ધરતી પર વિહરનાર અંતિમ નર ઉત્તરી સફેદ ગેંડો મૃત્યુ પામ્યો છે. સુડાન નામનો આ ગેંડો તેની પ્રજાતિનો અંતિમ નર હતો અને હવે માત્ર તે પ્રજાતિની 2 માદા જ બચી છે. 1970 અને 1980ના દાયકામાં આફ્રિકામાં થયેલા બેફામ શિકારના પગલે આ પ્રજાતિના ગેંડાઓની સંખ્યા સતત ઘટી રહી હતી. નોંધનીય છે કે ગેંડાના શિંગડામાં વિશેષ ગુણધર્મો હોવાની માન્યતાને કારણે ચાઇનીઝ દવાઓમાં તેનો વપરાશ થાય છે અને તેની સતત વધતી માંગ અને કાળા બજારમાં ઊંચી કિંમતોને કારણે તેનો શિકાર અવારનવાર થતો રહે છે. ઉલ્લેખનીય છે કે શિકારીઓથી બચાવવા માટે 2015માં તેને વિશેષ સુરક્ષા પ્રદાન કરવામાં આવી હતી. તેમજ સોશિયલ મીડિયા એપ ટિન્ડર પર પણ તેના બચાવ માટે એક અનોખું અભિયાન ચલાવવામાં આવ્યું હતું, પરંતુ વધતી ઉંમર, બીમારીઓ તેમજ ઘાને કારણે સોમવારે આ ગેંડાનું મૃત્યુ થયું હતું. નોંધનીય છે કે વિશ્વભરમાં ગેંડાની 5 પ્રજાતિઓ બચી છે અને તેમાંથી ભારતના આસામમાં પણ એક શૃંગી ગેંડા જોવા મળે છે અને તેના સંરક્ષણ માટેના પ્રયાસો પણ મોટા પાયે થઈ રહ્યા છે. સમગ્ર વિશ્વમાં જ્યારે વન દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે પર્યાવરણના જતન માટે વિશ્વભરના લોકોએ સામૂહિક પ્રયાસ કરવાની જરૂર છે.
આજે પારસી નવું વર્ષ છે. આજથી લગભગ 3,500 વર્ષ પહેલા શાહ જમશેદજીએ પારસી ધર્મમાં નવરોજ મનાવવાની શરૂઆત કરી હતી. પારસી ધર્મને અનુસરતા લોકો આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવે છે. આ દિવસે પારસી અગિયારીઓમાં વિશેષ પ્રાર્થના સભાઓનું આયોજન કરવામાં આવે છે. અમદાવાદ ખાતે આવેલ પારસી પંચાયત ખાતે શહેરના પારસી ભાઈ બહેનોએ નવા વર્ષની ઉજવણી કરી હતી તથા મોં મીઠું કરાવીને નવરોજ મુબારક પાઠવ્યા હતા. And this is our fire temple. Today is an Iranian New Year, so we are celebrating 21st March. Any significance is that we have come to Parsi Agyari and have done prayers. And we wish a very prosperous and a happy New Year, happy for the coming year. That is the significance. And like you know, Parsis, we wish all our brotherhood. We believe in brotherhood. So we wish on this day everybody a good and a happy life. એટલે ખાસ કરીને માર્ચ મહિનામાં તમે જોશો તો લોહડી છે, હોલી છે, આ બધા ઉત્સવો એ જ સમયે ઉજવાય છે. એટલે એમ જોવા જઈએ તો બધાનો પુરાતન જમાનાની અંદરથી જે અભિગમ હતો કે જ્યારે નવું જીવન શરૂ થાય એને આપણે સેલિબ્રેટ કરીએ, નવી આશાઓ સાથે આ દિવસ શરૂ કરીએ, અને હંમેશા જ્યારે શુભ પ્રસંગ યાદ હોય ત્યારે સૌથી પહેલાં તો આપણે પરમાત્માના આશીર્વાદ લઈએ, એમને નમન કરીએ, અને પછી આખો દિવસ મળવા ભેટવામાં અને મોજ કરવામાં મનાવીએ છીએ. ગીર સોમનાથના હિરણ ડેમમાંથી પિયત પાણીની માંગ સાથે ઉપવાસ આંદોલન ઉપર બેઠેલા 25 ગામના ખેડૂતોના આખરે મોં મીઠું કરાવીને પારણા કરાયા. ગીર સોમનાથ જિલ્લામાં સ્થિત હિરણ 1 અને હિરણ 2ના કમાન્ડ એરિયાના 24 ગામોના ખેડૂતોને પ્રતિવર્ષ સિંચાઈ માટે પાણી છોડવામાં આવે છે, જે મુજબ આ વર્ષે પણ સિંચાઈ માટે પાણી છોડવાના નિર્ણયથી ખેડૂતોએ ફોર્મ ભરી રકમ ભરી હતી, પરંતુ અચાનક જિલ્લા વહીવટીતંત્રએ રાજ્ય સરકારની કોઈપણ ડેમમાંથી પાણી ન છોડવાના પરિપત્રના આધારે પાણી છોડવાની ના કરી દેતા ખેડૂતો ઉપવાસ આંદોલન પર બેઠા હતા. જો કે રાજ્ય સરકાર દ્વારા ખાસ કિસ્સામાં ખેડૂતોની માંગ પ્રત્યે હકારાત્મક અભિગમથી સિંચાઈ માટે પાણી આપવાનો નિર્ણય કરાયો છે, જેનાથી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. આજે ગ્લોબલ માર્કેટમાં મળેલા પોઝિટિવ સંકેતોને કારણે બજાર વધારા સાથે શરૂ થયું હતું, જેથી સેન્સેક્સમાં 350 અંકોના ઉછાળો જોવા મળ્યો હતો. તો નિફ્ટી 10,200 પાર જતી રહી હતી, જ્યારે અંતે સેન્સેક્સ 139 અંક વધી 33,136 અને નિફ્ટી 31 અંક વધી 19,155 પર બંધ રહ્યો હતો. અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ. સાબરકાંઠાના વિજયનગર નજીક જીપ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રાજ્ય સરકારે સહાય કરી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રૂપિયા 4 લાખની સહાયના ચેક અર્પણ કર્યા હતા, જેની જાણકારી સાથે ફોટોગ્રાફ્સ શેર કર્યા છે. આજે વર્લ્ડ પોએટ્રી ડે છે, ત્યારે સોશિયલ મીડિયા પર હેશટેગ વર્લ્ડ પોએટ્રી ડે ટ્રેન્ડ ચાલ્યો. યુનેસ્કોએ ખાસ એનિમેટેડ વિડીયો પોસ્ટ કર્યો છે, જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. કેટલાક લોકોએ ઉપયોગી પુસ્તકોના ફોટોગ્રાફ્સ પણ શેર કર્યા. આ સાથે જ ટ્વિટર પર અનેક લોકોએ પોએટ્રી શેર કરી છે, જ્યારે પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની કવિતાનો વિડીયો પણ પોસ્ટ કરાયો છે. અગણિત બલિદાનો સે અર્જિતી હૈ સ્વતંત્રતા, અગણિત બલિદાનો સે અર્જિતી હૈ સ્વતંત્રતા, શિશ્રેર શોણિત સે સિંચિત હૈ સ્વતંત્રતા, ત્યાગ તેજ તપ બલ સે રક્ષિત હૈ સ્વતંત્રતા, દુઃખી મનુજતા કે હિત અર્પિત હૈ સ્વતંત્રતા. ઇસે મિટાને કી સાજિશ કરને વાલો સે કહ દો ચિનગારી કા ખેલ બુરા હોતા હૈ. સર્ચ એન્જિન ગૂગલે પ્રખ્યાત શહનાઈ વાદક ઉસ્તાદ બિસ્મિલ્લા ખાનની 102મી જન્મજયંતી પર ડૂડલ બનાવીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ગૂગલના હોમપેજ પર આ ડૂડલને ચેન્નાઈના કલાકાર વિજય કૃષ્ણે બનાવ્યું છે. જાણીતા સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે પણ ઉસ્તાદ બિસ્મિલ્લા ખાનનું અદભુત રેત ચિત્ર બનાવી શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે ટ્વિટર ઉપર આ રેત ચિત્ર પોસ્ટ કર્યું છે, જેને અસંખ્ય લાઇક્સ મળી રહ્યા છે. તો રેલ મંત્રી પિયુષ ગોયલે પણ ટ્વીટ કરી બિસ્મિલ્લા ખાનને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
આંતરરાષ્ટ્રીય વન દિવસને લઈને ગાંધીનગરમાં જનજાગૃતિ રેલી યોજાઈ. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખાસ રેલીનું આયોજન કરાયું હતું, જેમાં શાળાના બાળકો મોટી સંખ્યામાં જોડાયા અને પર્યાવરણને બચાવવા માટે લોકોને અપીલ કરી હતી. ગાંધીનગર જિલ્લા કલેક્ટરના ટ્વિટર પર જાણકારી શેર કરાઈ છે. તો સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે પણ પર્યાવરણ બચાવોના ખાસ રેત શિલ્પ તૈયાર કર્યું છે. સોશિયલ મીડિયા ડેસ્કથી અંકિત ચૌહાણનો રિપોર્ટ. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દર્શક મિત્રો, આ સાથે જ આજનો ન્યૂઝ ફોકસ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.